190 વર્ષથી નીકળતો અમદાવાદથી લાલદંડા સંઘ અંબાજી ધામ પહોંચ્યો. છેલ્લા 190 વર્ષથી ચાલતા લાલદંડાવાળા સંઘ અંબાજી પહોંચ્યો. છેલ્લા 190 વર્ષથી નિરંતર ચાલતો 51 બ્રાહ્મણો 450 જેટલા પદયાત્રીઓ સાથે લાલદંડા સંઘમાં અંબાના દર્શને કર્યા. ધર્મને ઊંચો લાવવા અને મા અન્ની ભક્તિ કરવા માટે લાલદંડા સંઘ દર વર્ષે અંબાજી આવે છે. લાલદંડા સંઘે માં અંબાના ધામ અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે, પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલદંડા સંઘ. અમદાવાદથી નીકળતો આ સંઘ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. છેલ્લા 190 વર્ષથી લાલદંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલદંડા સંઘ સૌથી જૂનો સંઘોમાં એક છે. ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ 10 દિવસ કઠિન પદયાત્રા બાદ 12 દિવસે લાલદંડા સંઘમાં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે. આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેમને આવકારવામાં પણ આવે છે. લાલદંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. 500થી વધુ પદયાત્રીઓ સાથે નીકળેલો આ લાલદંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો જૂનો સંઘ છે. લાલદંડા સંઘનો ઇતિહાસ જોઈએ તો લાલદંડા સંઘની પાછળના ઇતિહાસ પણ જોડાયેલો છે. કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદ જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો ત્યારે તત્કાલીન નગરસેઠ દ્વારા માં અંબાની બાધા રાખવામાં આવી. જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તેઓ માં અંબાના દર્શને આવશે. ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણોને સંગે લઈ અંબાના સાનિધ્યમાં આવશે, જેને પગલે વર્ષો પહેલાં અમદાવાદથી 5 બ્રાહ્મણો પગપાળા કરી અંબાજી આવ્યા. આજે પણ પદયાત્રીઓની આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલદંડા સંઘ દાંતા પહોંચે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેતા માં અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલદંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે, જ્યાં અંબાજી નિજ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે. ચાચા ચોકમાં આનંદી ઇન્દ્રમાં ટ્રસ્ટ લાલદંડાનો સંઘ 190મા વર્ષે ચાચા ચોકમાં ઊભો છે. આ સંઘ અવિરત આ રીતે ચાલતો જાય છે. ધર્મને ઊંચો લાવવા માટે અને જનકલ્યાણનું કલ્યાણ કરવા માટે આ સંઘ ત્વરિત જ આ રીતે કાર્ય કરતો રહેશે. અત્યારે પ્રેરણા દે છે. અત્યારે 450 ભક્તો છે. તમે જોઈ રહ્યા છો મારી સાથે 51 બ્રાહ્મણો છે. જમણી બાજુ છે ભટ્ટુ પહેરો છે, ડાબી બાજુ કમંડર, એટલે અમારું પૂજાનું પાત્ર છે. અમારે ચંદ્ર દર્શન હોય ત્યારે ભાદરવા સુદ પડવો હોય કે બીજ હોય એ દિવસે અમારું પ્રસ્થાન થાય. હા, મોટા ભાગે અમારી ત્યાં 50થી 85 વર્ષના ભક્તોએ વિચાર કર્યો કે માં શક્તિ કેટલી આપતી હશે, તો આ 85 વર્ષના ભક્તો પગપાળા કેવી રીતે આવે છે એ તો આપ સૌને ખબર છે. પણ એની કૃપા અપરંપાર છે, તેથી ભક્તો આવી રહ્યા છે. પણ જણાવો કે આજે ભાદરવી પૂનમનો ચોથો દિવસ છે અને આજે જેને કહેવાય કે જે પગપાળા ચાલતા આવતા સંઘ છે એમાં સૌથી જૂનો સંઘ એટલે કે લાલદંડા સંઘ છે, જે 190 વર્ષ જૂનો સંઘ છે, જે આજે અહીંયા આવેલો છે, જેનું પોલીસ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું છે. હાલમાં એ લોકો એમના ગરબા પતાવીને હાલમાં ત્યારબાદ માતાજીની ધજા ચડાવે છે. તમામ સંઘોની અંદર લાલદંડાનું એક આગવું સ્થાન હોય છે અને અત્યાર સુધી માતાજીએ જેવી રીતના આ ભાદરવી પૂનમનો મહામેળો ખૂબ સારી રીતે ચલાવવામાં માતાજીએ મદદ કરી છે, એ જ રીતે આજે લાલદંડાના પોલીસ ડિપાર્ટમેન્ટને બી એમના આશીર્વાદ લીધા છે અને લાલદંડા ગ્રુપની સાથે પોલીસે બી આજે પૂરો સાથ સહકાર આપેલો છે. જય હિન્દ.